આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે યુગ પ્રવાહને પલટાવનારા બહાદુર વિચારકો લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ડૉક્ટર પ્રણવ પંડ્યા એમડી અધ્યાય ચોથો સુકરાત જેઓ સત્ય માટે જીવ્યા અને સત્ય માટે ખપી ગયા સિંતેર વર્ષના સુકરાતનો મુકદમો પાંચસો જેટલા જ્યુરીના સદગ્રસ્તોની સામે મૂકવામાં આવ્યો એ દિવસોમાં મુકદમા તકરારના કેસ વકીલે દ્વારા લડવાનો રિવાજ ન હતો વાદી પ્રતિવાદી બંને જણ પોતપોતાના પક્ષમાં જાતે જ સાક્ષી રજૂ કરતા હતા પહેલાં કવિ ને વક્તા લાયકન તથા નેતા એનિટસે સુકરાતના વિરોધમાં પોતાની વાતો રજૂ કરી પછી સુકરાતે પોતાના બચાવમાં રજૂઆત કરી સુકરાત પર ત્રણ આરોપ મૂકવામાં આવ્યા પહેલો આરોપ કે દેશના યુવકોનું ચારિત્ર તેના દ્વારા કલંકિત થઈ રહ્યો છે બીજો આરોપ પ્રચલિત દેવતાની ઉપેક્ષા કરવામાં કરી રહેલ છે અને ત્રીજો આરોપ હતો કે નવા દેવતાઓને સ્થાપિત કરવાનો ઈરાદો છે પહેલો આરોપ રાષ્ટ્રના હિતમાં ઘાતક સિદ્ધ બની રહ્યો હતો મુક્તબો સાંભળી લીધા પછી પાંચસો જૂરીના સભ્યોમાંથી બસો વીસ જણે એના પક્ષમાં અને બસો એંસી સભ્યોએ એની વિરુદ્ધમાં પોતાનો ચુકાદો આપ્યો મૂકવામાં આવેલ આરોપ સાચા સાબિત થઈ ગયા અપરાધનામું એને આપવામાં આવ્યું અને એ સમયે એથેન્સની ન્યાય વ્યવસ્થામાં એક ખાસ વિશેષતા હતી કે અપરાધીને તરત જ મૃત્યુદંડ નહોતો સંભળાવવા આવતો એટલું જ નહીં પણ અપરાધીને પૂછવામાં આવતું કે તે પોતાના અપરાધને માટે કયો દંડ પસંદ કરે છે તે વખતે જો સુકરાતે દેશ નિકાલની સજા સ્વીકારી લીધી હોત તો તેના વિરોધી જરા પણ વિવાદ ન કરત એ બધા દેશનિકાલથી જ રાજી થઈ જાત પણ સુકરાતે કોઈ અપરાધ કર્યો નહોતો આથી એ પોતાના અપરાધી માનવા તૈયાર નહોતો મરણ તો એને કોઈ પણ પ્રકારે ભય જ નહોતો આથી એણે કહ્યું કે જનતા તરફથી ટાઉનહોલમાં મારા માટે એક ભોજન સમારંભ જોજવો જોઈએ સુકરાતનો આ જવાબ ઘા પર મીઠું ભભરાવા જેવો હતો જોરીના ઘણા સદગ્રસ્તો નારાજ થઈ ગયા એ બધાનું એવું સમજ્યા કે સુકરાત ચુકાદાની મસ્કરી કરે છે અને એ પછી એના પક્ષમાં બસો વીસની સંખ્યા હતી તે ઘટીને એકસો સિત્તેર થઈ ગઈ એ સમયે એવો રિવાજ હતો કે ચુકાદો સંભળાવી દીધા બાદ ઠેઠ મૃત્યુદંડ અપાય ત્યાં સુધી કોઈ અપરાધીને જેલમાં રાખતા નહોતા એને જામીન પર છોડી મૂકવામાં આવતો હતો એના મિત્ર તથા શિષ્યો એવું ચાહતા કે ઓછામાં ઓછો મહિનો માસ તો શુકરાતના સંકમ સંપર્કમાં રહેવાનું વધુ એક અવસર મળી જાય સુકરાતે પોતાની જામીનગીરી માટે ફક્ત એક દિના સિક્કો આપવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ તેના મિત્રોએ પોતાની જવાબદી ઉપર ત્રીસ દિનાની વ્યવસ્થા કરી પણ એમની એ પ્રાર્થનાનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં અને સુકરાતને એક મહિના સુધી જેલમાં જ રહેવું પડ્યું જેલની ચાર દિવાલો વચ્ચે પહેલીવાર સુકરાંતને થોડી કવિતાઓ લખી હતી અને એના પરિવારના લોક શિષ્ય તથા મિત્ર મળવા માટે જતા હતા એક દિવસ એના મિત્ર એક યોજના બનાવી કે જેલની દિવાલો તોડીને સુકરાંતને છોડાવીએ જ્યારે સુકરાંતને આ ખબર પડી તો તેણે અસમતિ પ્રગટ કરતા કહ્યું મિત્રો તમે લોકો ભલે મને જેલમાંથી છોડાવો પરંતુ મરણથી છુટકારો નહીં આપી શકો આ જ નહીં તો કાલ સંસારના કોઈ પણ ખૂણામાં રહીને મૃત્યુને તો સ્વીકારવાનું જ છે વળી દરેક દેશના નાગરિકે એના નિયમો અને કાનૂનનું પાલન કરવું જોઈએ જો હું જ મારા બચાવવા માટે કાનૂનની અવેલના કરું તો ભવિષ્યમાં બધીએ વ્યવસ્થા બગડી જશે આત્માના અમરત્વમાં વિશ્વાસ કરવાવાળા સુકરાંતની સામે શારીરિક મૃત્યુ તો તોનું કોઈ જ મહત્ત્વ નહોતું મૃત્યુદંડ તો દિવસ આવી ગયો સવારનો સમય એણે પોતાના પુત્રને ઘેર જવાનો આદેશ આપ્યો સુકરાંતનો ચહેરો શાંત અને પ્રસન્ન હતો એમના શિષ્ય અને મિત્ર એમને ઘેરીને વેઠેલા હતા બધા જના મનમાં ચિર વિયોગનું દુઃખ હતું આંખમાં આંસુ અને કંઠ રૂધાઈ ગયો હતો બધાને આત્માની અમરતાનો પૂરો વિશ્વાસ ક્યાં હતો જો હોત તો તેણે શુકરાતની જેમ શાંત અને પ્રસન્ન હોત સુકરાતે કહ્યું કે હવે હું મૃત્યુ તરફ જઈ રહ્યો છું અને આ સૌ જીવન તરફ હું નથી જાણતો કે આ બે રસ્તામાં કયો શિષ્ટ છે આ રીતે સારો સમય સુકરાત આત્માની અમરતા પર હાજર રહેલી વ્યક્તિઓને સમજાવતા રહ્યા ત્યાર પછી તેઓ ઉઠ્યા અને જે કપડાં પહેરીને કબરમાં દફનાઈ જવાનું પસંદ કરતા હતા તે વસ્ત્ર એણે ધારણ કરી લીધા ભગવાન સૂર્યનારાયણ પોતાના રથ પર સવાર થઈને અસ્તાચર તરફ જઈ રહ્યા હતા એક નિરાપરાધી દાર્શનિકને ફાંસી અપાતી જોવા જેટલી શક્તિ એમનામાં પણ બાકી રહી નહોતી જેલર આવ્યો એણે સૂચના આપી શુકરાત આપની અંતિમ ગળી હવે નજીક છે આપ એવો સાહસિક આપ જેવા સાહસિક ભદ્ર અને સત્યનિષ્ઠ બંદીવાન આજ સુધી જોયા નથી આટલું કહેતા તો પાષાણ હૃદયવાળા જેલરની પણ આંખો ઉપર રૂમાલ રાખી દીધો અને પોતાના આ વેગને એ ન રોકી શક્યા થોડી વારમાં જલાદ ઝેરનો કટોરો લઈને આવ્યા સુકરાતે પૂરો કટોરો એ રીતે પી ગયા કે જાણે મધુર શરબત ન હોય એના મુખ પર દિલગીરીની જરાય પણ છાયા નહોતી પ્યાલો ટેબલ પર રાખતાની સાથે આસપાસ બધા જ રોઈ પડ્યા પણ શુક્રાતે બધાને ધીરજ આપી અને ત્યાં એક છેડેથી બીજે છેડે ટહેલવા લાગ્યા એથી આપેલું ઝેર આખાએ શરીરમાં ફેલાઈ જાય ધીમે ધીમે પગની ગતિ બંધ થવા લાગી એ સૂઈ ગયા અને પોતાની જાતે જ મોં પર શુકરાંત મોં પર રૂમાલ ઢાંકી દીધું સુકરાતે યાદ કર્યું કે કોઈનું દેવું માથા પર રાખીને તો હું દુનિયામાં નથી જતો ને એમનામાં ધ્યાનમાં આવ્યું કે પોતાના ચહેરા ઉપર કપડું હટાવીને કહ્યું ક્રિટો એસ ક્રિપ ક્રિપિયસની એક મરઘી મારા ખાતે ઉધાર છે તો જરૂર આપી દેજે અને તેઓ આ સંસારમાંથી હંમેશને માટે વિદાય થઈ ગયા ઈસુથી પણ લગભગ સાડા ચારસો વર્ષ પહેલાં યુનાન અનેક નાના નાના રાજ્યોમાં વેચાયેલું હતું અને એ રાજ્યોમાંથી જ એક એથેન્સ નામનું એવું નાનું એવું રાજ્ય હતું જેની જનસંખ્યા એ સમયે લગભગ સાડા ત્રણ લાખની હતી પરંતુ આ નાનકડા રાજ્યમાં પૂરા સંસારમાં નાનકના કિરણો ફેલાવવા માટે પ્રસિદ્ધ હતું એથેન્સને વિશ્વમાં પ્રથમ ગણરાજ્ય બનાવવાનું શ્રેય મળ્યું સુકરાતનો જન્મ આ રાજ્યના એક ગરીબ કારીગરના ઘરમાં થયો હતો બચપણમાં જ તેમણે ગણિત ભૂમિતિ અને જ્યોતિષ વગેરે કેટલાય વિષયો પર અભ્યાસ કરી લીધો હતો યુવાવસ્થામાં તેઓ સૈનિક બન્યા યુદ્ધના મેદાન પર એમણે એકવાર નહીં પણ ત્રણ વાર પોતાનો શૌર્યનો પરિચય કરાવેલો સહનશીલતા તો સુકરાતમાં હૃદયથી વધારે હતી હદથી વધારે હતી એકવાર તેણે ભયંકર શિક્ષાના રૂપમાં ચોવીસ કલાક સુધી ઉગાડા શરીરે ખુલ્લા મેદાનમાં બેસી રહેવું પડેલું એમના કુટુંબમાં એક પુત્ર તથા પત્નીનું નામ જેન થિપી હતું અને તે ઘણી કરકશ સ્વભાવની હતી એણે પોતાના પતિની ઉદારવૃત્તિ પર જરા પણ પસંદ ન હતી એકવાર તો તેણે એક શેરડીના સાંઠાથી સુકરાંતને એટલો બહાર માર્યો પહેલી શેરડીના ટુકડે ટુકડા થઈ ગયા છતાં સુકરાત નારાજને બદલે પ્રસન્ન ચિત્તે જ રહ્યા અને શેરડીના અનેક ટુકડા જોઈને એકમાંથી અનેકના લક્ષ્યનું ચિંતન કરવા માટે એમણે સામગ્રી મળી ગઈ એકવાર પત્નીના વ્યંગ બાળોથી વિંધાઈને ક્યાંક દૂર નહીં પણ ઘરની બહાર જ એક પુસ્તક લઈને અભ્યાસ કરવા બેસી ગયા વાસણ માંજવા ગયા પછી ભેગું થયેલું મંજાઈ ગયા વાસણ મંજાઈ ગયા પછી ભેગું થયેલું ગંદુ પાણી જેનથી પીએ શુક્રાંતના માથા પર નાખી દીધું ઉપરથી નીચે સુધી તેઓ પલળી ગયા સુકરાત તે વખતે એટલું જ બોલ્યા હું એમ સમજતો હતો કે ઘરજતા વાદળો વસતા નથી પણ આજ તો વાદળોએ ગર્જનાની સાથે સાથે વર્ષા પણ કરી દીધી છે આવી કુટુંબિક પરિસ્થિતિ હોવા છતાં પણ એમની સામાજિક રેડી કરડીમાં કોઈ અડચણ ઊભી ન થઈ તેઓ નિરંતર સત્યના પથે સત્યના પથે આગળને આગળ ચાલતા રહ્યા એથેન્સ ગણતંત્ર બન્યું તેમની પહેલાં ત્રીસ સ્વેચ્છાચાર્યોએ સુકરાંતને ઘણા હેરાન કરેલા પરંતુ સુકરાંતના મનમાં એમના પ્રત્યે જરા પણ દ્રેષ નહોતો તેઓ દરેક વાતને ખૂબ ઊંડાણથી વિચારવાનું કહેતા સુકરાંતનું સંપૂર્ણ જીવન કઠનાઈઓ સાથે ઝૂવવામાં વિરોધીઓ સાથે પ્રેમપૂર્વક સામનો કરવામાં વીત્યું તેમ છતાં સત્ય માટે તેણે સમાધાન કર્યું નહીં નમ્યા નહીં ભલે તૂટી જવું પડ્યું પ્રાણબલે છોડી દેવો પડ્યો પરંતુ નિયમો અને કાયદાઓનું પાલન અંત સુધી કર્યું અને એ જ સંદેશ પણ આ જ આપ્યો હસ્તુ